તમે અનેક ફરિયાદો સાંભળી હશે પરંતુ આવી કોરોના જેવી ભયંકર મહામારી વચ્ચે પણ ઠગબાજો અવનવું કારસ્તાન કરી ઠગાઈની અંજામ આપતા હોય છે એવી જ એક વિચિત્ર ઠગાઈની ઘટના વીએનએસ જીયુની બોયસ સમરસ હોટેલમાં થવા પામી છે જ્યાં કોરોના વાયરસના સંકાસ્પદ દર્દીઓને રાખવામાં આવ્યા હતા તેમની સુવિધા આપવાને બહાને લોકો સાથે ઠગાઈ કરતા ઇસમને ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ની મહા

અને દર્દીઓ તેમના ઘરે બનાવેલા મનપસંદ ચીજ વસ્તુઓ ખાવા પીવા માટે પહોંચાડી શકાય છે અને તે માટે ત્યાં અધિકારીઓ પૈસા આપવા પડતા હોય છે તેવી ખોટી હકીકતો જાહેર કરતો વિડીયો સમાજના સારા નાગરિકોને મોબાઈલ ફોનમાં સેટિંગ ઓપરેશન કરી સોશિયલ મીડિયામાં વોટ્સઅપના માધ્યમથી વાયરલ કર્યું હતું વિડીયોમાં અજાણ્યા વિષમ લોકડાઉન હોવા છતાં રોગચારો ફેલાય તે રીતે જાહેરમાં ફરતો જણાયો હતો જે વિડીયો સુરત કલેક્ટર શ્રી કચેરીના નાયબ મામલતદાર શ્રી જેવી વાઘેલા ને ધ્યાને આવતા આ રીતે ના ખોટા વિડીયો અંગે કાયદેસર ની કાર્યવાહી કરવા અંગે કલેક્ટર શ્રી સુરત શહેર તેઓને અધિકૃત કરેલ હોય

ડીજે પ્રવીણભાઈ રાવલ નો પુત્ર અને છવ્વીસ વર્ષની ઉંમર ધરાવે છે અને તેનું રહેઠાણ એકસો પચીસ હરિયોમ સોસાયટી નીલમ પેટ્રોલ પંપ પાસે કતારગામ સુરત નો છે જેને ઝડપી પાડી જેલ ભેગા કરેલ છે